સુરતની ધારુકા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસે લેટ ફી ઉઘરાવવામાં આવી રહી હોવાનો છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરાતા સંચાલકો દ્વારા લેટ ફી વસૂલવાનો મોકૂફ રાખવામાં આવ્યું હતું. કાપોદરા સ્પિનિંગ મિલ પાસે આવેલ અને વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન સ્વામી આત્માનંદ સરસ્વતી સાયન્સ ધારુકાવાળા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસે લેટ ફી વસૂલાતી હતી. BCA સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ પાસે લેટ ફી વસૂલાઈ રહી હોવાનો મેસેજ વાયરલ થતાં જ આમ આદમી પાર્ટીની છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો. BSCA સેમેસ્ટર 2ના 2 વિદ્યાર્થીઓ રેગ્યુલર ફી ભરી શક્યા ન હતા. તે વિદ્યાર્થીઓ પાસેથી 600 રૂપિયા લેટ ફી વસૂલાતી હતી, જેને લઈને વિરોધ નોંધાયો હતો. તેમજ ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓ રેગ્યુલર ફી 6 એપ્રિલ સુધીમાં ભરવાનો સમય નક્કી કરાયો છે. તેમજ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ પાસેથી કઈ રીતે લેટ ફી વસૂલ કરવી તે અંગેનો નિર્ણય પણ સંચાલક મંડળ દ્વારા લેવાય આવે તેવી ખાતરી ઉચ્ચારવામાં આવેલ મામલો શાંત પડ્યો હતો. અમારે એવું છે સર, વિદ્યાર્થીને 4 તારીખે ફોર્મ કેન્સલ કરવાના છે, બરાબર. અને અમે એ હટવાયા કરવા એનું કારણ એવું છે કે વિદ્યાર્થીઓ પાસેથી 600 રૂપિયા પેનલ્ટી લેવામાં આવે. આ અવડું મોટું ટ્રેસ છે તો 600 રૂપિયા પેનલ્ટી, વિદ્યાર્થીઓની ફી નથી ભરી તો અહીંયા 600 રૂપિયા પેનલ્ટી ભરાવવાના હોય. વિદ્યાર્થીઓને કેટલી કોલેજ વાળા એને લોન કરી દે છે, હપ્તે હપ્તે ભરવાનું કે છે, તો તમારે એવો નિયમ હોય તો કાંઈ નહીં. પણ 500 વિદ્યાર્થી માંથી 25 વિદ્યાર્થીની ફી ખાલી બાકી છે, અને 4 થી 5 જણાને અને આ લોકો પાસે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા બંધ કરો બંધ કરો, વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરોના નાણાં પણ ટ્રસ્ટી ઓફિસમાં લગાવવામાં આવ્યા હતા. હર્ષદ સેઠા સાથે અઝર કુરેશી.